ચલો આપણે મહાત્માના માર્ગ પર એક આપણે બીજા ભાગમાં જોઈશું મિત્રો ખિલાફત આંદોલન। તો ખિલાફત આંદોલન કોને કહેવાય? તો પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્રોના વિજય પછી વિજેતા થયેલા જે રાષ્ટ્રો હતા એ પરાજિત થઈ તુર્કી સામે એક સંધિ કરવામાં આવી। આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી। એટલે તુર્કોનો જે સુલતાન હતો એ વખતે જેનું નામ હતું ઇસ્લામ ધર્મનો વડો જેનું નામ હતું ખલીફા, આ ખલીફાને તેના પદ ઉપરથી રદ કરવામાં આવ્યો। આ સંધિનો વિરોધ કરવા માટે ભારતમાં પણ એક આંદોલન શરૂ થયું, જે આંદોલનને આપણે ખિલાફત આંદોલન કહીએ છીએ। ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા મૌલાના શૌકત અલી ખાન અને મૌલાના મોહમ્મદ અલી ખાન, જેમણે આ ખિલાફત આંદોલન ચલાવી અને આપણા ગાંધીજીને અસહકારની લડતમાં આ નવા નેતાઓ આપણને મળી રહ્યા। ગાંધીજીએ તેમના પ્રસિદ્ધ પુસ્તક જેનું નામ છે જેનું હિન્દ સ્વરાજ નામના પુસ્તકની અંદર એમને કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું છે અને આ શાસન તેમના સહયોગથી જ ચાલે છે। જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો એક વર્ષની અંદર બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજની સ્થાપના થાય, એવું ગાંધીજીએ એમના હિન્દ સ્વરાજ નામના પુસ્તકની અંદર લખ્યું છે અને સત્ય હતું, કારણ કે લોકોના સહયોગ વગર કોઈ શાસન ચલાવી શકતું નથી। ત્યાર પછી ગાંધીજીએ અંગ્રેજોને ભારતમાંથી આખી કાઢવા માટે એક નવી લડત શરૂ કરી જેનું નામ હતું અસહકારનું આંદોલન, જેને આપણે અસહકારની લડત પણ કહી શકીએ અથવા તો અસહકારની ચળવળ પણ કહી શકાય। તો મિત્રો આપણે એની શરૂઆત કરીએ કે અસહકારનું આંદોલન શરૂ થયું એ પહેલા તો લોકોએ પહેલા પાસો અને બે પાસાઓ હતા અસહકારના આંદોલનના, કેટલા પાસાઓ હતા? બે પાસા। તો પ્રથમ પાસાની અંદર સરકારી નોકરીઓ, ધારાસભા, શિક્ષણ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, કિતાબો, વિદેશી કાપડ અને વિદેશી માલના બહિષ્કારનો સમાવેશ પ્રથમ પાસાની અંદર થતો હતો, એટલે કે આ બધું કાર્ય પહેલા પાસામાં કરવું। ત્યાર પછી બીજા પાસાની અંદર શરૂઆત થતી અસ્પૃશ્યતા નિવારણ, એટલે કે જાતિ ભેદ જે હતો, ઊંચી નીચના જે ભેદભાવ હતા એ નાબૂદ કરવાનો। ત્યાર પછી હિન્દુ મુસલમાનની એકતા જાળવવાનો, દારૂબંધી કરવાનો, સ્વદેશી અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો એ બીજું પાસું હતું અને આ રીતે આપણા દેશની અંદર અસહકારનું આંદોલન શરૂ થયું। ગાંધીજીએ આ આંદોલન તેમણે કૈસરે હિન્દ નામની ઉપાધિ ત્યાગી અને તેમણે આ આંદોલનની શરૂઆત કરી। આ આંદોલનમાં સૌ પ્રથમ ભાગ લેનારા હતા વિદ્યાર્થીઓ, જેમણે શાળાઓ અને કોલેજો છોડી મૂકી દીધી। કહેવાય છે કે અસહકારના આંદોલન વખતે બે મહિના સુધી શાળાઓ અને કોલેજો બંધ રહી નથી। મોતીલાલ નહેરુ, ચક્રવર્તી રાજગોપાલાચારી, પછી અશરફ અલી ખાન જેવા મોટા મોટા જે વકીલો હતા તેમણે વકીલાત છોડી દઈ અને અસહકારના આંદોલનમાં જોડાયા। ધારાસભા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં લોકો જે નોકરીઓ કરતા હતા એ લોકોએ તેમને રાજીનામા આપણી નોકરી છોડી દીધી, સરકારી નોકરી હતો એ પોતાની નોકરીઓ ત્યાગી દીધી, વિદેશી કાપડની હોળીઓ થઈ અને ઘેર રેટિયો ગુંજતો થયો અને સ્વદેશીનો પ્રચાર કર્યો। સ્વદેશી એટલે આપણા દેશમાં બનાવેલી વસ્તુનો જ વપરાશ કરવો એવો પ્રચાર કરવામાં આવ્યો અને નવા શિક્ષણ ક્ષેત્રે કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા નામની મુસ્લિમ વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થાપવામાં આવી। મિત્રો તમને નહીં ખબર હોય કે ઈસવીસન 1922માં ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરતા તેમાં એ અને તે પોલીસ સ્ટેશન તેમણે સળગાવી દીધું અને તેમાં 22 જેટલા પોલીસ સળગીને બળી ગયા, જેના કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચ્યું। કેમ ખેંચ્યું? કારણ કે 1922માં ખેડૂતોના એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા ગામના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી અને એ પોલીસ સ્ટેશન તેમણે સળગાવી દીધું અને તેમાં 22 જેટલા પોલીસ કર્મીઓ મૃત્યુ પામ્યા, એટલે કે બળીને ભસ્મ થઈ ગયા, જેનાથી ગાંધીજીને દુઃખ લાગતા તેમણે અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું અને અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી જેવા કાર્યક્રમો તેમણે ચાલુ રાખ્યા। આવું બધું થતા અંગ્રેજો આપણી ભારતની પ્રજાને મનાવી લેવા માટે એક રાજકીય હિલચાલ શરૂ કરી, જેમાં
સાયમન કમિશન. સર સાયમન કમિશન ની આગેવાની હેઠળ સાયમન કમિશન મોકલવા ભારત મોકલવામાં આવ્યું. એનો સખત વિરોધ કરવામાં આવ્યો. આ વિરોધ દરમિયાન આપણા જે કહીએ છીએ લાલા લજપતરાય તેના આગેવાન હતા, તેના લાઠીચાર્જથી, પોલીસના લાઠીચાર્જથી તેમનું મૃત્યુ પણ થયું. આ સાયમન કમિશનનો વિરોધ થયો. કેમ થયો? કારણ કે ભારતના રાજકીય જીવનના જે ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો આ કમિશનમાં એક પણ ભારતીય સભ્ય હતો નહીં, બધા જ અંગ્રેજો હતા. એટલે આ સાયમન કમિશનનો સખત વિરોધ થયો. આ તો બધું ચાલતું જ રહ્યું, પણ બીજી બાજુ અંગ્રેજો તેમની ક્રૂર નીતિ અપનાવતા રહ્યા. અને એવા સમયની અંદર બોરસદ બાજુ આવેલું બારડોલીમાં એક સત્યાગ્રહ થયો. જે કેમ થયો કે ઈસવીસન 1928માં અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો ઉપર અચાનક એકાએક 22% મહેસૂલનો વધારો કર્યો, અને આ 22% મહેસૂલ ભરી શકાય તેમ ન હતું. એટલે ખેડૂતોએ તેમને આજીજી કરી, પણ ખેડૂતોએ સાંભળી નહીં. આખરે આ સત્યાગ્રહની આગેવાની આપણા વલ્લભભાઈ પટેલે લીધી. કોણે લીધી? વલ્લભભાઈ પટેલે. અને તેમને સાથ સહકાર આપનાર હતા રવિશંકર મહારાજ, જેને આપણે મુઠી ઉચેરામ માનવી કહીએ છીએ, અને જુગતરામ દવે નામના બે વ્યક્તિઓએ તેમને સાથ સહકાર આપ્યો. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણથી ખેડૂતોમાં હિંમત આવી ગઈ અને તેઓ હોશભેર આ સત્યાગ્રહમાં જોડાયા. અને આખરે આ સત્યાગ્રહ બહુ આક્રમક બનતા સરકારે વલ્લભભાઈને પૂના બોલાવ્યા અને ખેડૂતોની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું. અને આ રીતે બારડોલી સત્યાગ્રહ પણ સફળ થયો. પણ મિત્ર, તમને કહું કે આપણા સરદાર પટેલને સરદારનું બિરુદ બારડોલી સત્યાગ્રહથી તેમને મળ્યું હતું. યાની કે બારડોલી સત્યાગ્રહ પૂર્ણ થતા તેમને સરદાર તરીકે ઓળખવામાં આવ્યા, અને ત્યારથી તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ કહેવાયા. આ સાથે આપણે આ સાતમો પાઠ પૂર્ણ કરીશું. ગુડ બાય.